નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સંખ્યા જ્ઞાન 2 ભાગ 17ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 80 કરતાં મોટી એવી નાનામાં નાની મિશ્ર સંખ્યા કે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે, તો એ સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 4 ઓપ્શન આપવામાં આવ્યા છે. આ 4 ઓપ્શનમાંથી એક ઓપ્શન એવો ગોતવાનો છે કે જેનો ગુણાકાર બે નાની મિશ્ર સંખ્યાથી થતો હોય. તો મિશ્ર સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની બે અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે. ચાલો તો પ્રયત્ન કરીએ. નાનામાં નાની મિશ્ર સંખ્યા કીધું છે એટલે 82 લઈ શકાય અને 85 લઈ શકાય. તો 82ના ભાગ પાડીએ તો 41 દુ 82, અને આ બંને સંખ્યાઓ છે એ અવિભાજ્ય છે. અને 85ના ભાગ પાડીએ તો 17થી ભાગ ચાલશે, 17 × 5 = 85. તો આવી રીતે બે સંખ્યાઓથી તમે ભાગ પાડી શકો છો. તો નાનામાં નાની મિશ્ર સંખ્યા જે બે અવિભાજ્ય સંખ્યાઓથી બનેલી હોય એટલે આ બંને અવિભાજ્ય સંખ્યાથી બનેલી છે. પણ આપણે નાનામાં નાની મિશ્ર સંખ્યા ગોતવાની છે એટલે 82 છે એ 85 કરતાં નાની છે, તો 82 છે એ જવાબ લઈ શકાય. પ્રશ્ન છે, 140 કરતાં મોટી એવી કઈ નાનામાં નાની મિશ્ર સંખ્યા કે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે? તો 140 કરતાં મોટી, તો 141 પહેલાં લઈએ, પછી 142 અને પછી 143. તો 141 એને અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગીએ, કારણ કે આપણે બે અવિભાજ્ય સંખ્યા ગોતવાની છે એટલે પહેલાં 3 લઈએ. તો 3 × 4 = 12, તો 4માંથી 2 જાય તો 2, 1માંથી 1 જાય તો 0, ઉપરથી તૈરો એકડો 21, 3 × 7 = 21 એટલે 0 0. તો 47 અને 3, તો જવાબ આપણે મળી ગયો છે 47 × 3. આ બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે જેનો ગુણાકાર છે એ 141 થાય છે. માટે જ્યારે પણ આ પ્રકારના દાખલા તમારી સામે આવે ત્યારે જે પ્રકારે કીધું એ પ્રકારે સંખ્યા લેવી, એને અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો, શરૂઆત કરવાની, જેથી તમને એ જવાબ અવિભાજ્ય સંખ્યા મળી જાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન છે, 90 કરતાં મોટી એવી કઈ નાનામાં નાની મિશ્ર સંખ્યા કે જે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે? તો 90 કરતાં મોટી હોય ને નાની પણ હોવી જોઈએ. તો અહીંયા પહેલાં 91 લઈએ, પછી 92 લઈએ, પછી 93 લઈને પછી 94 લેશું. તો 91થીને શરૂઆત કરીએ. તો 91ને આપણે સૌથી પહેલાં 3 વડે ભાગીએ. અવિભાજ્ય સંખ્યાઓ મેળવવાની છે એટલે અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગ ચલાવવાનો. તો 3 × 3 = 9, 0, 1 વધ્યો, હવે ભાગ ચાલતો નથી. તો 3થી ભાગ નહીં ચાલે, તો 3ને કાઢી નાખીએ. હવે 91ને 5 વડે લઈએ, તો 5 × 5, 4 વધ્યા, 5 × 8 = 40. તો અહીંયા અને શેષ 1 વધે છે એટલે 5 પણ નહીં ચાલે, શેષ વધવી જોઈએ નહીં, ને અહીંયા પણ અવિભાજ્ય સંખ્યા ભાગફળમાં પણ આવવી જોઈએ એટલે આ ચાલશે નહીં. ચાલો ત્યાર પછી આપણે 7થી ભાગીએ. તો 7 અને 91, 7 × 7, 9માંથી 7 જાય તો 2, ઉપરથી તૈરો એકડો 7 × 3 = 21 એટલે 0 0. હા, જવાબ મળી ગયો. 13 પણ અવિભાજ્ય સંખ્યા, 7 પણ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે 13 × 7 = 91. તો 91 છે એ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે, અને 90 કરતાં મોટી એવી અને નાનામાં નાની પણ જવાબ આપેલા છે એમાં નાનામાં નાની પણ સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે 90 કરતાં મોટી કીધી છે અને નાનામાં નાની મિશ્ર સંખ્યા કીધી છે આપેલી છે, એમાં 90 કરતાં મોટી હોવી જોઈએ અને નાનામાં નાની પણ હોવી જોઈએ.
તો આવી રીતે એ સંખ્યા પસંદ કરો, પછી બે અવિભાજ્ય સંખ્યા કીધી છે એટલે તમારે બેથી, ત્રણથી, પાંચથી, સાતથી ભાગાકાર કરવાનો થાય. અવિભાજ્ય સંખ્યા વડે જ ભાગાકાર કરવાનો એટલે તમને અવિભાજ્ય સંખ્યાનો જ જવાબ મળે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન કરવામાં આવ્યો છે, 50 કરતાં મોટી નાનામાં નાની મિશ્ર સંખ્યા, 50થી મોટી હોવી જોઈએ અને ઓમ બીજી સંખ્યાઓની સાપેક્ષમાં નાની હોવી જોઈએ એટલે 51. એ 51 આપણે લઈ શકીએ. તો 51ના બે અવિભાજ્ય થવા જોઈએ. તો 51ને આપણે આમ તો તરત ધ્યાનમાં આવી જાય છે, 3 વડે ભાગ ચાલશે, 2થી ભાગ નહીં ચાલે, કારણ કે 2ની ચાવી પ્રમાણે 1 છે, એકમનો અંક 1 એકી સંખ્યા છે એટલે 2થી ભાગ ન ચાલે. તો 3થી ભાગ ચલાવીએ, 3 એકા 3, 5માંથી 3 જઈએ તો 2, ઉપરથી ઉતાર્યો એકડો, 3 7 21 એટલે 0 0. તો જવાબ મળી ગયો 17 અને 3, બંને અવિભાજ્ય સંખ્યા છે માટે જવાબ આવશે 51. 50થી મોટી અને નાનામાં નાની મિશ્ર સંખ્યા જેના બે અવિભાજ્ય સંખ્યાથી ગુણાકાર 51 થતો હોય. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ફરીથી સમજાવું છું, અહીંયા 50 કરતાં મોટી કીધી છે પણ નાનામાં નાની પણ કીધી છે, એટલે આપેલી સંખ્યામાં નાનામાં નાની 51 છે જે 50થી મોટી છે, અને એના આપણે બે એવી સંખ્યા અવિભાજ્ય ગોતવાની છે, અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર એ થવો જોઈએ. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને 100 કરતાં મોટી એવી કઈ નાનામાં નાની મિશ્ર સંખ્યા જે બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હોય. તો 102 છે, 102માં આપણે 2 વડે ભાગ ચલાવીએ, 5 2 10 અને ઉપરથી તૈયાર 2 2 એકા 2. તો 51 છે એ વિભાજ્ય સંખ્યા છે એટલે ભાગ ચાલે નહીં. 104માં કરીએ, 2 વડે ચલાવીએ, 2 5 10 4 એટલે 2 2 4. તો 52 એ પણ વિભાજ્ય સંખ્યા છે એટલે ભાગ ચાલે નહીં. 105માં લઈએ, 2 5 10 5 ઉતાર્યા તો 5 છે એનાથી ભાગ ચાલશે નહીં, 2 2 4 થશે પણ 1 વધશે માટે એ પણ નહીં ચાલે. 106ને 2 વડે ભાગીએ, 2 5 10 6 ઉતાર્યા એટલે 2 3 6 તો 0. તો 53 આવ્યા છે જે વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. તો આપણો જવાબ છે એ ડી આવશે, 53 × 2 એટલે 106. તો 106 છે એ આપણો જવાબ ગણાય, કારણ કે 53 પણ અવિભાજ્ય સંખ્યા છે અને 2 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો ચાલો આ જવાબ ટીક કરજો. ચાલો આગળ વધીએ. પ્રશ્ન આપવામાં આવ્યો છે, 130 કરતાં મોટી અને નાના નાની મિશ્ર સંખ્યા જે બે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર હોય. તો 130ને 2 વડે ભાગીએ તો 2 6 12, 10 ઉપરથી 0 ઉતારે એટલે 10, 2 5 10 તો 65 પણ વિભાજ્ય સંખ્યા છે એટલે એ નહીં ચાલે. 132 2 વડે ભાગીએ, 2 6 12, 1 હોય તો 2 6 12, 66 એ પણ નહીં ચાલે. 133 એને 2 વડે ભાગીએ, 2 6 12, 1 વધ્યો 13 ઉતાર્યા, 2 6 12 તો 1 વધે છે એટલે ચાલશે નહીં. 134 2 વડે, 2 6 12, 1 વધ્યો 14 કર્યા, 2 7 ને 14, 0 0. 67 અને 2 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે માટે 134 છે એ આપણો જવાબ ગણાય, જે બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી બને છે. તો આ પ્રકારે તમારે આવા વિડીયો બીજા પણ તમે જોઈ શકો છો, મારા સંખ્યા જ્ઞાન 2ના 1 થી 16 વિડીયો પણ છે જે બનેલા છે તે તમે જોજો. સંખ્યા જ્ઞાન 1ના પણ 1 થી 12 વિડીયો બનેલા છે તે પણ તમે જોજો, અને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટેની તૈયારી કરજો. આવજો.